નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, શું તમે એવા કોઈ ધાર્મિક સ્થળ અથવા તો ગામ વિશે જાણો છો કે જ્યાં ક્યારેય મંદિર, દુકાનો કે મકાનોમાં તાળા ન મરાતા હોય? ઘણા લોકોને યાદ આવશે કે મહારાષ્ટ્રનું શનિ સિંગળાપુર, પરંતુ ભારતમાં બીજું પણ એક એવું ગામ છે જ્યાં ક્યારે તાળા નથી લાગતા, અને આ ગામનું નામ છે ભગુડા. તે ભગુડા કે જ્યાં ભગવતી મોગલના બેસણા છે. ભગુડા ગામ અને એમાં મોગલ વિશેનો ઇતિહાસ ઘણો લાંબો અને રોચક છે. એક સામાન્ય લોકદેવીમાંથી આજે વિશ્વભરમાં પૂંજાતા થયેલા દેવી વિશે જાણવું ખૂબ જરૂરી છે. તો ચાલો મિત્રો, આપણે એમાં મોગલના દર્શન કરીએ અને જઈએ કાઠિયાવાડના એક અતીતના એક ખાસ ચેપ્ટરની સફરે. તે ચેપ્ટર કે જેને લોકો મોગલધામ ભગુડા તરીકે ઓળખે છે. અને મિત્રો, ભગુડાધામ એવું છે કે જે લોક સંસ્કૃતિમાં આગવું સ્થાન ધરાવે છે. ભગુડાધામ અને માતા મોગલ વિશે જાણ્યા પહેલાં એ સમજવું જરૂરી છે કે લોક સંસ્કૃતિ શું છે અને તેમાં દેવી આસ્થાઓ કયા પ્રકારની છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિને ઉન્નત બનાવવા માટે ભારતની ઘણી લોક સંસ્કૃતિઓનું મહત્ત્વનું યોગદાન છે, જેમાં ગુજરાતની પણ બે મુખ્ય લોક સંસ્કૃતિઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં બે મુખ્ય લોક સંસ્કૃતિઓ અસ્તિત્વમાં છે, એક આદિવાસી સંસ્કૃતિ અને એક કાઠિયાવાડી સંસ્કૃતિ. સાથે એ પણ જાણવું જરૂરી છે કે કોઈ પણ લોક સંસ્કૃતિમાં કુળ દેવતા, સ્થાન દેવતા, લોકદેવી અને લોકદેવતા તેમજ ગ્રામ દેવતાનું ખૂબ મહત્ત્વ હોય છે, જે સનાતન વૈદિક પરંપરાનો એક ભાગ છે. વૈદિક પરંપરા અનુસાર દેવતાઓની ઘણી શ્રેણીઓ હોય છે, જે અનુક્રમે આ રીતે જોવા મળે છે. કુળ દેવતા, ગ્રામ દેવતા, સ્થાન દેવતા, લોકદેવતા અને ઈષ્ટ દેવતા. આ બધા દેવતાઓ ઈશ્વરના અલગ અલગ સ્વરૂપનું શક્તિપુંજ છે, જેને જે તે સમાજની લોક સંસ્કૃતિમાં પૂંજવામાં આવે છે. અને મિત્રો, મોગલમાં પણ કાઠિયાવાડી સંસ્કૃતિમાં લોકદેવી તરીકે પૂંજાય છે. લોકોની ગાઢ આસ્થામાં મોગલ સાથે જોડાયેલી છે. 18 વર્ણના લોકો માં મોગલની ઉપાસના કરે છે અને માં મોગલ સૌની મનોકામના પૂર્ણ પણ કરે છે. અને ભગુડાધામ કાઠિયાવાડી લોક સંસ્કૃતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને લોકો ભગુડા ગામને પવિત્ર ગણે છે અને મોગલમાં આજે પણ ત્યાં જીવંત સ્વરૂપે હાજર છે તેવો ગાઢ વિશ્વાસ શ્રદ્ધાળુઓ ધરાવે છે. ભગુડા ગામ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે અને તળાજા તાલુકાથી લગભગ 16 કિલોમીટરના અંતરે છે. લોક સંસ્કૃતિમાં ભગુડા ગામ અતિ મહત્ત્વનું છે અને તે ગામ સાથે ઘણા લોકોની લાગણીઓ અને આસ્થાઓ જોડાયેલી છે. અને મિત્રો, મોગલધામ ભગુડા સાથે ઘણી બધી દંતકથાઓ અને ઇતિહાસ જોડાયેલા છે. મોગલધામ ભગુડાના ટ્રસ્ટ મંડળ સાથે ઓપન ઇન્ડિયાની ખાસ વાતચીત થઈ હતી, જેમાં મોગલમાં અને ભગુડા ગામ સાથે સંકળાયેલી બે દંતકથા ખૂબ પ્રચલિત હોવાનું જાણવા મળ્યું હતું. પહેલી દંતકથા કઈ એવી છે કે આજથી લગભગ ઘણા વર્ષો પહેલા ગુજરાતમાં મુસ્લિમોનું શાસન હતું. દિલ્હીના મોગલ સુલતાન દ્વારા ગુજરાતનો વહીવટ થતો હતો. તેમાં કડી પ્રદેશનો એક મુસ્લિમ સુબો કડીના વિસ્તારમાં પોતાનું શાસન ચલાવતો હતો. તે સુબો એક દિવસ ફરતો ફરતો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી સડ્યો. સૌરાષ્ટ્રના લીલા ખેતરોમાંથી તે પસાર થઈ રહ્યો હતો અને ત્યારે તેની નજર એક યુવાન રાજપૂત કન્યા પર પડે છે અને જે તેના પિતા માટે ખેતરે ભાતું લઈને જતી હોય છે. અને એ કન્યાની માતાનું વર્ષો પહેલાં મૃત્યુ થયેલું હોય છે અને આ કન્યાને જોઈને મુસ્લિમ સુબાની દાનત બગડે છે અને તે યુવાન કન્યાને નિકાહ માટે દબાણ કરે છે અને પોતાને ધણી બનાવવાની વાતો કરે છે. જુવાન જોત કન્યા સુબાનું કારસ્તાન પારખી જાય છે અને જાણે કે સાક્ષાત જગદંબા હુંકાર ભરીને બોલતી હોય તેવા કુમારી ભર્યા શબ્દો ઉસારે છે અને કહે છે કે મલ્લેશ, હું હિન્દવાણી છું, રાજપૂતાણી છું, મારો હાથ માંગવો હોય તો મારા બાપની પાસે જા. અને તે સમયે સુબો પોતાના અભિમાનમાં અને વાસનામાં એટલો રત હોય છે કે તે જ ક્ષણે તે કન્યાના પિતા પાસે જાય છે અને તે હિન્દુ દીકરીનો હાથ માંગે છે. કન્યાના પિતા પણ તે પ્રસ્તાવને સખત શબ્દોમાં નકારી કાઢે છે અને ત્યારે કન્યાના પિતા કહે છે કે અમે હિન્દુ છીએ અને વળી રાજપૂત પણ, અને અમારી કન્યા તો વીર પુરુષ સાથે જ પરણે અને આ કાઠિયાવાડ છે અને કાઠિયાવાડની માલિપા કેટલાય પાળિયા ઊભા છે, હું પાળિયો થઈ જઈશ તો તેમાં પણ મને સંકોચ નથી, પરંતુ મારી દીકરીને કોઈ મલ્લેશ સાથે તો ક્યારેય નહીં પરણાવું. અને તે સમયે સુબો આવી વાત સાંભળીને ઉશ્કેરાઈ જાય છે અને એ એકલા રાજપૂતને યુદ્ધ માટેની તૈયારી કરવાનું કહીને જતો રહે છે. અને તે સમયે યુવાન કન્યાને તેના પિતા હતાશ થઈને બેસે છે
અને પિતા તેમની દીકરીને ઘણું આશ્વાસન આપે છે અને કહે છે કે સાક્ષાત ભવાની આપણી રક્ષા કરશે. અને એ સમયે દીકરીને યાદ આવે છે કે જ્યારે તેની માતા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ એક દીવો પ્રગટાવીને હંમેશા કહેતી કે હે આઈમાં, અમારી ખુમારી અને અમારા વંશ વારસાના રખોપા કરજે. અને તે યુવાન કન્યા તેના પિતાને કહે છે કે જ્યારે મારી માં જીવતી હતી ત્યારે દ્વારકા તરફ દીવો પ્રગટાવીને કોઈ દેવીને પ્રાર્થના કરતી. અને દીકરી કહે છે અને બાપુ, હું પણ એ જ દેવીનું આહ્વાન કરીશ અને એ દેવી આપણી રક્ષા જરૂર કરશે. અને આટલું કહીને દીકરી દીવો પ્રગટાવીને સોધાર આંસુએ રડી પડે છે. બોલવું તો ઘણું હોય છે પણ તે યુવાન કન્યા બોલી શકતી નથી. બસ મુખમાંથી એટલા શબ્દો નીકળે છે કે હે માં, મારી આબરૂ હવે તારા હાથમાં છે, અમને તારે તોય તું અને મારે તોય માં તું. આટલું કહી દીકરી રડતી રડતી સૂઈ જાય છે. અને બીજે દિવસે જાણે સંડમુનને મારવા સાક્ષાત સામુંદા ઉતરી આવી હોય તેમ દ્વારકાની એક દેવી કડી વિસ્તાર સામે ડગ માંડે છે. દેવીનું સ્વરૂપ વિકરાળ છે. એક હાથમાં ખુલ્લી તલવાર અને બીજા હાથમાં જીવતી નાંગણી લઈને દેવી જાણે રાક્ષસોનો સંહાર કરવા ઉતરી આવી હોય તે જ રીતે કડીના સુબાની ડેલીએ આવી પહોંચે છે. કડીનો મુસ્લિમ સુબો સૂતો હોય છે. દેવી મહેલમાં પ્રવેશ કરીને સીધા અંદર પ્રવેશે છે. સુતેલા સુબાની સાચી પર પગ મૂકી ત્યારે માતાજી કહે છે, હે મલ્લેશ, તારી હિંમત કેમ થઈ મારી દીકરી સામે નજર માંડવાની? ત્યારે સુબો કઈ બોલી શકતો નથી. અને થોડા સમય પછી સુબો કહે છે કે કોણ હો તું? ત્યારે દેવી તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. અને ત્યારે માતાજીએ આંખમાંથી જાણે લોહી ટપકતું હોય તેવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અને ત્યારે સુબો બીજું કોઈ બોલી શકતો નથી. માફી અમ્મા, માફી અમ્મા કરતો કરતો દોડવા લાગે છે. આગળ આગળ સુબો દોડતો જાય છે અને તેની પાછળ સાક્ષાત જગદંબા ચાલ્યા જાય છે. અને સુબો ભટકતો ભટકતો તળાજા પાસેના આહીરોના નેસડામાં આવી પહોંચે છે. અને નેસડામાં પહોંચીને તે ધ્રુજતો ધ્રુજતો મદદની વિનંતી કરે છે. અને મિત્રો, આહીરોની એક ટેક હોય છે કે કોઈ પણ વ્યક્તિ આશરો માંગે તો તેને પોતાનો જીવ આપીને પણ આશરો આપે છે. આશરા ધર્મને લીધે આહીરો તે સુબાને પોતાના નેસડામાં સુપાવે છે અને આગળથી ઘરના દરવાજાના તાળા મારી દે છે. ત્યારે પોપાયમાન થયેલા દેવી તે ગામમાં આવી પહોંચે છે અને જગદંબા આહીરોને હાકલ કરે છે કે મારા સોરને તમે જ્યાં પણ સુપાવ્યો છે તેને મારી નજર સામે હાજર કરો. અને આહીરો માતાજીની વાત માનતા નથી અને મુખબધિર થઈને બંને હાથ જોડીને કહે છે કે હે આઈમાં, અમે આહીર છીએ, અમે શરણે આવેલાને મરવા નથી દેતા અને જો મરવા દઈએ તો અમારો આશરાનો ધર્મ લાજે, એટલે માં તમે પણ અમારી ઉપર કૃપા કરો. ત્યારે કોપાયમાન થયેલી ભગવતી નેસડામાં નજર માંડે છે અને તે સમયે બધા જ ઘરના તાળાઓ તૂટવા લાગે છે. સુબો ડરનો માર્યો દોડતો દોડતો આવીને ભગવતીના શરણોમાં પડે છે કે માફી અમ્મા, માફી અમ્મા જેવા વિનંતી ભર્યા ઉદ્ગાર સાથે તે રડવા લાગે છે. આહીરો પણ માં જગદંબાના શરણમાં પડી જાય છે અને વિનંતી કરે છે કે હે ભગવતી, તું તો દયાળીસો માં, અમારી ઉપર દયા કર, અમારા આશરા ધર્મની લાજ રાખજે માં. અને આહીરોની વારંવાર આજીજી કરવાથી માતાજીનો કોપ શાંત પડે છે અને સુબાને ત્યારે જીવતો મૂકે છે. અને સાથે જ આ માતા સુબાને ચેતવણી આપે છે કે હવે પછી જો કોઈ પણ બહેન દીકરી સામે કુદ્રષ્ટિ કરી છે તો તલવારના એક જ ઝાટકે મસ્તકથી ધડ અલગ થઈ જશે. અને ત્યારે ડરનો માર્યો સુબો વાર વાર એક જ શબ્દ ઉસારી ત્યાંથી દોડવા માંડે છે. અને ત્યારબાદ નેસડાના આહીરો માતાજીની સમા માંગી પૂજાપાઠ શરૂ કરે છે. અને ત્યારે ભગવતીમાં મોગલ કહે છે કે આ ભાગેડું સુબો ભાગતો ભાગતો અહીં સુધી આવી પહોંચ્યો, એટલે આજથી આ ગામનું નામ ભગુડા રાખજો. અને હે આહીરો, તમે ઘરને તાળા લગાવી પાપના ભાગીદાર બન્યા, એટલે આજ પછી ક્યારેય આ ગામમાં તાળા નહીં લાગે. તમે તમારો આશરા ધર્મ નિભાવ્યો છે એટલે આજથી હું ભગોડા ગામના પાદરે મારા બેસણા કરું છું. અને જ્યારે તમારા પર સંકટ આવશે અને તમે મારું નામ મુખમાંથી ઉસારશો અને ત્યારે હું તમારી તમામ મનોકામના પૂર્ણ કરીશ અને આજથી હું ભગોડાવાળી મોગલ તરીકે ઓળખાઈશ. આટલું કહીને દેવી એકાએક અદૃશ્ય થઈ ગયા અને માતાજીના પ્રસાદ સ્વરૂપે એક ફળ ત્યાં મૂકતા ગયા. ત્યારથી આહીરોએ એક જર્જરિત ઓરડામાં મોગલ માતાના ફળાની સ્થાપના કરી અને એ જ જર્જરિત ઓરડામાંથી આજે ત્યાં એક ભવ્ય મંદિર બની ગયું છે જેને લોકો મોગલધામ ભગુડા તરીકે ઓળખે છે. અને મિત્રો, ભગુડાની અન્ય પણ એક કથા છે. મોગલધામ ભગુડા સાથે અન્ય પણ એક ઇતિહાસ છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 500 વર્ષ પહેલા ભગુડા વિસ્તારમાં દુકાળ પડવાથી આહીરો સ્થળાંતર કરીને જૂનાગઢ જાય છે. આહીરોની સાથે એક વૃદ્ધ માતા પણ સ્થળાંતર કરે છે.
જુનાગઢ વિસ્તારમાં દુષ્કાળ ગાળ્યા બાદ જ્યારે આહિરો પરત ફરવા તૈયારી કરે છે ત્યારે આહિરોના તે વૃદ્ધ માતાને એક સારણ આય મોગલ માતાજીનું ફળું ભેટ સ્વરૂપે આપે છે અને કહે છે કે જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે માતાજીને પ્રાર્થના કરજો, તમારા તમામ સંકટો દૂર થઈ જશે. અને તે ફળું લઈને તે વૃદ્ધ માતા અને આહિરો સૌ ભગોડા પરત ફરે છે અને ત્યાં જઈને માતાજીના તે ફળાની સ્થાપના કરે છે અને જે આજે ભવ્ય મોગલધામ તરીકે ઓળખાય છે. અને મિત્રો, આ સિવાય પણ મોગલધામ ભગોડા સાથે અનેક ઇતિહાસ અને અનેક દંતકથાઓ સંકળાયેલી છે. સારણી સાહિત્યમાં આવી અનેક કથાઓનો ઉલ્લેખ જોવા મળે છે અને એ ઘણી બધી કથાઓ આજે લેખિત સ્વરૂપે પણ જોવા મળે છે. અને મિત્રો, સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજે પણ ભગોડા ગામના મોગલ માતાજીના મંદિરથી લઈને સામાન્ય લોકોના ઘર સુધી ક્યાંય પણ તાળા નથી લગાવવામાં આવતા. મોગલધામ ભગોડા સાથે જોડાયેલા ઇતિહાસ અનુસાર મોગલ માતાજી ગામના તમામ લોકોની રક્ષા કરે છે, જેના લીધે લોકો કોઈ પણ પરિસ્થિતિમાં ઘરના દરવાજાને તાળા નથી લગાવતા. તે છતાં પણ ક્યારેય તે ગામમાં ચોરીની ઘટના નથી બની. અને અત્યાર સુધીમાં ચોરે ચોરી કરવાના પણ ઘણા પ્રયાસો કર્યા પણ ક્યારેય તેને સફળતા નથી મળી. અને મિત્રો, એકવાર ચોરે ગામની અંદરથી ચોરી કરી હતી અને ત્યારબાદ તે સવારે મોઢામાં ચપ્પલ લઈને માતાજીની ક્ષમા માંગવા માટે આવ્યો હતો અને ચોરેલી તમામ વસ્તુઓ ત્યાં મૂકીને તે જતો રહ્યો હતો. બીજી એક ઘટના પણ સામે આવી હતી કે જેમાં ભગોડા ગામના બસ સ્ટોપ પર રાત્રે એક બસ પડી રહે છે. અંધારું જોઈને તે ચોરે બસમાંથી ડીઝલ કાઢી લીધું હતું અને સવારે જ્યારે ડ્રાઈવર જુએ છે તો બસની અંદર ડીઝલ નથી હોતું, એટલે તે મંદિરના ટ્રસ્ટમાં આવીને આ ચોરી વિશે વાતચીત કરે છે. અને તેવામાં એક આજેડ વ્યક્તિ રડતો આવીને ઓફિસની અંદર ડીઝલ મૂકી જાય છે અને મંદિરમાં જઈને માતાજીની ક્ષમા માંગે છે. ત્યારથી લઈને આજ સુધી ક્યારે ચોરી થયાનો કિસ્સો ભગોડા ધામે નથી બન્યો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોગલધામ ભગોડા ખાતે ફરકતી ધજાના દર્શન કરવાથી પણ સઘળા દુઃખોમાંથી મુક્તિ મળે છે. અને મિત્રો, ઇતિહાસ જોઈએ તો કાઠિયાવાડમાં પણ એવી ઘણી કથાઓ છે જે મોગલધામ ભગોડાની ધજા સાથે જોડાયેલી છે. અને એકવાર જો હાસા હૃદયથી જો ધજાના દર્શન કરવામાં આવે તો ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને સ્થાનિક લોકો માતાજીના મંદિર પર ફરકતી ધજાને જોઈને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરે છે. અને મિત્રો, મોગલધામ ભગોડામાં ભગવા રંગની ધજા ચડાવવામાં આવે છે અને તે ધજાની ઉપર જય મોગલ લખેલું હોય છે. અને આ ધજા મંદિરથી 7 કિલોમીટર સુધી દૂર દેખાઈ આવે છે. અને મોગલધામ ભગોડામાં ભક્તોનો ઘસારો દિન પ્રતિદિન વધતો જાય છે. ખાસ કરીને રવિવાર અને મંગળવારે લાખો લોકો માતાજીના દર્શન કરવા માટે પધારે છે. એ સિવાય નવરાત્રિમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભગોડા ખાતે મંદિરનો પાટોત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે, જે વર્ષનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે. પાટોત્સવના દિવસે લાખોની સંખ્યામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે અને તે દિવસે રાત્રે ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે અને જેમાં દર વર્ષે મુખ્ય અતિથિ તરીકે વિશ્વવિખ્યાત સંત મોરારી બાપુ હાજર રહે છે. એ સિવાય ગુજરાતભરના નામી કલાકારો અને લોક સાહિત્યકારો પાટોત્સવના દિવસે માતાજીના સાનિધ્યમાં પધારે છે અને આ દિવસે લાખો ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે. અને મોગલમાના દેવસ્થાનની સામે એક નાનો પર્વત પણ આવેલો છે. અને મોગલધામ ભગોડા ટ્રસ્ટના પ્રમુખ ગુજરાતના જાણીતા સાહિત્યકાર માયાભાઈ આહિર છે અને તેના સિવાય 10 વ્યક્તિઓનું એક ટ્રસ્ટી મંડળ છે. મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. દૂરથી મુસાફરી કરીને આવતા લોકોને રહેવા તથા જમવાની ઉત્તમ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે અને દરરોજની માટે ભોજનશાળામાં 1000 લોકો વિનામૂલ્ય ભોજનની પ્રસાદીનો લાભ પણ લેશે. દરરોજ 3 ટાઈમ જમવાની સુવિધા પણ ટ્રસ્ટ મંડળ તરફથી કરવામાં આવી છે. અને એ સિવાય દૂરથી પદયાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓને વિશેષ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. અને મિત્રો, તળાજા મહુવા હાઈવેથી લગભગ 10 કિલોમીટર અંદર આવેલું આ દેવસ્થાન પ્રાકૃતિક સૌંદર્યમાં પણ આગવું સ્થાન ધરાવે છે. ડુંગરાળ વિસ્તારની તળેટીમાં એક ખોબા જેવડું ભગોડા ધામ આવેલું છે. કોઈ પણ વ્યક્તિ ત્યાં જવાની સાથે પરમ શાંતિનો પણ અનુભવ કરે છે. ત્યાં જવા માટેનો રસ્તો પણ લીલા ખેતરો વચ્ચે હોવાથી મુસાફરીનો અનેરો આનંદ ઉઠાવી શકાય છે. મોગલધામથી ગુરુ આશ્રમ બગડાણા પણ ખૂબ નજીક છે. લગભગ 15 કિલોમીટરની મુસાફરી કરવાથી તમે ગુરુ આશ્રમ બગડાણાના દર્શનનો પણ લાવો લઈ શકો છો. અને મિત્રો, કોઈ પણ લોક સંસ્કૃતિમાં લોક દેવતા અને લોકમાન્યતાનું સ્થાન વિશેષ જોવા મળે છે.
મોગલધામ ભગોડા ઇતિહાસ અને પરંપરાથી ભરપૂર એક લોકદેવીનું સ્થાનક છે અને જે આજે ખૂબ જ જાણીતું થયું છે. ઘણી બધી લોકમાન્યતાઓ મોગલધામ ભગોડા સાથે જોડાયેલી છે અને આ વિસ્તારના લોકો પણ એવી માન્યતા ધરાવે છે કે કોઈ પણ સંજોગોમાં મોગલ માતાની સોગંદ ના ખાવી જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ માતાજીની જૂઠી કસમ ખાય તો તેનું પરિણામ ભયાનક આવે છે. એ સિવાય મોગલ માતાજી શુદ્ધ અને સાત્વિક દેવી હોવાથી તેનો ફોટો કોઈ પણ મકાન કે ઓફિસમાં રાખવામાં નથી આવતો. ઘણા સ્થાનિક લોકો ફોટો ખરીદે છે પણ થોડા સમય પછી તે ફોટા સાથે ભગોડા આવી માતાજીની સમયાસના કરે છે. મોગલધામની અંદર લગભગ લાખો ફોટાઓ ભેગા થયા છે જેને ટ્રસ્ટ મંડળ દ્વારા અલગ અલગ રૂમોમાં મૂકવામાં આવ્યા છે. અને મિત્રો, આની સાથે એક વાત ખૂબ નોંધવા લાયક છે કે મોગલ માતાજીનો કોઈ ભૂવો નથી અને મંદિરના પ્રાંગણામાં પણ સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે મોગલધામ ભગોડામાં સૌનું સ્વાગત છે અને આ દેવ સ્થાન પર કોઈ પણ અંધશ્રદ્ધા, ડાકડમરુ તથા ભૂવાને સ્થાન નથી. લોકો પણ મંદિરની અંદર આ પરંપરાને અનુસરે છે અને કાઠિયાવાડના લોકોની ગાઢ આસ્થા મોગલધામ ભગોડા સાથે જોડાયેલી છે. મોગલ માતાને સ્થાનિક લોકો માંગલમાં તરીકે પણ ઓળખે છે અને એ સિવાય આ મોગલ તથા ભેળિયાવાળી માં તરીકે ઓળખે છે. અને ખરેખર વાસ્તવમાં મોગલ માતાજીના 24 નામો છે. અને મિત્રો, દ્વારકા નજીકના અંતરિયાળ વિસ્તારમાં ઓખાધરા નામનું એક ગામ આવેલું છે અને એવું માનવામાં આવે છે કે મોગલ માતાજીનો જન્મ આ ગામની અંદર થયો હતો, તેથી ત્યાં પણ એક મોગલધામ આવેલું છે. મોગલ માતાજીનું મુખ્ય મંદિર ઓખાધરામાં આવેલું છે, પરંતુ મોગલધામ ભગોડા સૌથી વધારે પ્રસિદ્ધિ પામ્યું છે. અને એ સિવાય કચ્છના કબરાઉમાં પણ મોગલધામ આવેલું છે જ્યાં માતાજીના રૌદ્ર સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ મોગલ માતાજીના નાના મોટા મંદિરો આવેલા છે. જય મોગલ, જય ભગોડાવાળી, જય ભેળિયાવાળી.